ખેડૂતોના ખેતરમાં ઉભેલી રવિ સિઝનને નુકસાન પહોંચાડવા માટે ફરી એક વખત માવઠું ત્રાટક્યું અને થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસ્યો। આ દ્રશ્યો સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના છે, જ્યાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારે કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। ગાજવીજ સાથે જ વહેલી સવારે વરસાદ ત્રાટક્યો। આ વિસ્તારમાં હાલ જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના રવિ પાકનું વાવેતર થયું છે, જેના પર કમોસમી છાંટા પડતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઘાટા વાદળ છવાયા છે, એવામાં અંબાલાલની આગાહી સાચી પડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। નાતાળ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે, છેક ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ ત્યાંના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહે છે અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસેમ્બર આવવાની શક્યતા રહે છે, એટલે હવે વેસ્ટર્ન ડિસેમ્બર એક પછી એક આવતા જશે। આ તરફ હવામાન વિભાગે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અરબસાગરમાંથી ભેજવાળા પવન આવવાનું શરૂ થતાં રાજ્યમાં ફરી માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે। કચ્છ તથા જામનગરમાં માવઠાની સંભાવના વધુ છે તો નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। જે વિસ્તારમાં માવઠું થશે ત્યાં કડકડતી ઠંડી પણ પડી શકે છે। આ તરફ દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભયંકર પૂર બાદ હજુ પણ સ્થિતિ થાળે પડી નથી, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, જ્યાં જો ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। હજારો હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને પાણી ભરાઈ રહેવાને કારણે નુકસાન થયું છે। એટલું જ નહીં, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। અંબાલાલ પટેલે આગામી દિવસોમાં માવઠા ઉપરાંત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની પણ સંભાવના દર્શાવી છે। લગભગ 22-23 તારીખ આસપાસમાં મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરશે, બરફ વર્ષા કરશે, જેના કારણે તારીખ 22-23 કે તે પછી ગાત્ર સિઝનની ઠંડી પડશે। 29 ડિસેમ્બરે લગભગ ઠંડીનો સમકારો વધશે, એટલે ઠંડી આવશે, અલ નિનોના કારણે કંઈક ને કંઈક ગરમીમાં ઠંડીમાં વધઘટ રહેશે। ખેડૂતોના ખેતરમાં ઉભેલી રવિ સિઝનને નુકસાન પહોંચાડવા માટે ફરી એક વખત માવઠું ત્રાટક્યું અને થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસ્યો। આ દ્રશ્યો સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના છે, જ્યાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારે કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। ગાજવીજ સાથે જ વહેલી સવારે વરસાદ ત્રાટક્યો। આ વિસ્તારમાં હાલ જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના રવિ પાકનું વાવેતર થયું છે, જેના પર કમોસમી છાંટા પડતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઘાટા વાદળ છવાયા છે, એવામાં અંબાલાલની આગાહી સાચી પડે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। નાતાળ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે, છેક ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ ત્યાંના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહે છે અને જાન્યુઆરીમાં શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા જશે। આ તરફ હવામાન વિભાગે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અરબસાગરમાંથી ભેજવાળા પવન આવવાનું શરૂ થતાં રાજ્યમાં ફરી માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે। કચ્છ તથા જામનગરમાં માવઠાની સંભાવના વધુ છે તો નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। જે વિસ્તારમાં માવઠું થશે ત્યાં કડકડતી ઠંડી પણ પડી શકે છે। આ તરફ દક્ષિણ ભારતના તમિલનાડુમાં ભયંકર પૂર બાદ હજુ પણ સ્થિતિ થાળે પડી નથી, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, જ્યાં જો ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। હજારો હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને પાણી ભરાઈ રહેવાને કારણે નુકસાન થયું છે। એટલું જ નહીં, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। અંબાલાલ પટેલે આગામી દિવસોમાં માવઠા ઉપરાંત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની પણ સંભાવના દર્શાવી છે। લગભગ 22-23 તારીખ આસપાસમાં મોટો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા કરશે, બરફ વર્ષા કરશે, જેના કારણે તારીખ 22-23 કે તે પછી ગાત્ર સિઝનની ઠંડી પડશે। 29 ડિસેમ્બરે
લગભગ ઠંડીનો સમકારો વધશે એટલે ઠંડી આવશે. અલ નિનોના કારણે કંઈક ને કંઈક ગરમીમાં ઠંડીમાં વધઘટ જશે.